સોળ સોમવારની વાર્તા. સોળ સોમવારનું વ્રત કરનારે શ્રાવણ માસના પ્રત્યેક સોમવારે મહાદેવજીના મંદિરે જવું, શિવ પાર્વતીની પૂજા કરવી, એકટાણું જમવું અને મહાદેવજીની વાત સાંભળવી. વાત સાંભળતી વેળા હાથમાં ચોખા રાખી મહાદેવજી મહાદેવજી એમ બોલવું. શિવ પાર્વતી બેઠા હતા, સોગઠાબાજીની રમત માંડી. કોઈ હારે નહીં, કોઈ જીતે નહીં, હાર્યું જીતું કોણ કહે. એટલામાં એક તપોધન આવ્યો. મહાદેવજી કહે, ઊભો રહે, હાર્યાને હાર્યું કહેજે અને જીત્યાને જીત્યું કહેજે. પહેલા પસ્તે પાસા નાખ્યા, કોણ હાર્યું ને કોણ જીત્યું? તપોધન કહે, ભગવાન જીત્યા ને માતાજી હાર્યા. બીજે પસ્તે પાસા નાખ્યા, કોણ હાર્યું ને કોણ જીત્યું? તપોધન કહે, ભગવાન જીત્યા ને માતાજી હાર્યા. ત્રીજા પસ્તે પાસા નાખ્યા, કોણ હાર્યું ને કોણ જીત્યું? તપોધન કહે, ભગવાન જીત્યા ને માતાજી હાર્યા. ત્રણ વાર તપોધન જુઠ્ઠું બોલ્યો. મહાદેવજીની બીકે પાર્વતીને હાર્યા કહ્યા. પાર્વતીને ક્રોધ ચડ્યો અને તપોધનને શ્રાપ આપ્યો કે જા, તને રક્તપિત કોઢ થજો. તપોધનને તો કોઢ નીકળ્યા. તે બે બાકડો બની રડતો રડતો કૈલાશ પરથી ચાલતો થયો. ચાલતા ચાલતા માર્ગમાં એક ગાય મળી. ગાય કહે, ભાઈ તું ક્યાં જાય છે? કોઢિયો કહે, મને માતા પાર્વતીએ શ્રાપ આપ્યો છે, શ્રાપનું નિવારણ કરવા જાઉં છું. ગાય બોલી, ભાઈ મારું દુઃખ સાંભળતો જા, મારા ભર્યા આંચળ ફાટે છે, મારું દૂધ કોઈ પીતું નથી, વાછરડા ધાવતા નથી, એવા મેં શા પાપ કર્યા હશે? મારા પાપનું નિવારણ પૂછતો આવજે. આગળ જતાં એક ઘોડો મળ્યો. કોઢિયાની વાત સાંભળી ઘોડો બોલ્યો, મારા ઉપર મોતી જડ્યા પલાણ છે, કોઈ સવારી કરતું નથી, એવા મેં શા પાપ કર્યા હશે? મારા પાપનું નિવારણ પૂછતો આવજે. આગળ જતાં એક આંબો આવ્યો. કોઢિયો વિસામો ખાવા બેઠો. તે આંબાને વાચા થઈ, ભાઈ તારું દુઃખ હું જાણું છું, પણ મારું દુઃખ સાંભળતો જા, મારું સવા શેરનું ફળ ઉતરે છે, પણ જે ખાય છે તે મરી જાય છે, એવા મેં શા પાપ કર્યા હશે? મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે. આગળ જતાં એક તળાવ આવ્યું. કોઢિયો પાણી પીવા ગયો. પાણીમાંથી એક મગર આવ્યો અને બોલ્યો, ભાઈ હું દુખિયારો જીવ છું, મારા શરીરમાં આગ જેવી બળતરા બળ્યા કરે છે, પાણીમાં રહું કે બહાર રહું ક્યાંય ટાઢક વળતી નથી, એવા મેં શા પાપ કર્યા હશે? મારા દુઃખનું નિવારણ પૂછતો આવજે. કોઢિયો તો ઘોર વનમાં ગયો. ત્યાં એક મહાદેવજીનું દેરું દીઠું. દેહરામાં પેસી મહાદેવજીની પ્રદક્ષિણા કરીને તે એક પગે ઊભો રહ્યો. આમ કેટલાય દાડા વીતી ગયા. કોઢિયાનું કઠણ તપ જોઈ મહાદેવજી પ્રસન્ન થયા અને બોલ્યા, માંગ માંગ, માંગે તે આપું. કોઢિયો બોલ્યો, માતાજીનો શ્રાપ છે, શ્રાપનું નિવારણ કરવા આવ્યો છું, આખા શરીરે રક્તપિત કોઢ નીકળ્યા છે, દુઃખ સહન થતું નથી, ભગવાન મારું દુઃખ મટાડી દો. મહાદેવજી બોલ્યા, જા એક મનથી અને એક ચિત્તથી સોમવારનું વ્રત કરજે, તારું દુઃખ મટી જશે. સોમવારનું વ્રત શી રીતે થાય? કોઢિયાએ પૂછ્યું. મહાદેવજી બોલ્યા, શ્રાવણ માસ આવે, દિવાસાનો દિવસ આવે, ત્યારે દોરાની સેરે ચાર ગાંઠો વાળી પીળા પસ્તે દોરો બાંધવો, મહાદેવજીનું દર્શન કરવું, સોમવારે એક ટાણું જમવું, જ્યારે કારતક માસનું અજવાળિયું આવે ત્યારે ઘઉંનો સવાસેર લોટ લેવો, સવાસેર ઘી લેવું, સવાસેર ગોળ લેવો, તેનો ચોળી મોળી લાડુ કરવો, લાડુના ચાર ભાગ કરવા, એક ભાગ મહાદેવજીના પૂજારીને, બીજો રમતા બાળકને, ત્રીજો ગાયોના ગોવાળને આપજે અને વધેલાનો ભૂકો કરી ઇડિયારું પૂરજે, એમ કરતા વધે તો ભોયમાં ભંડારજે, રાત રહેવા દઈશ નહીં. એ રીતે વ્રતનું ઉજવણું કરજે, સોળ સોમવાર ખરા ભાવથી કરજે, તારું દુઃખ મટી જશે, કંચન જેવી કાયા થશે. કોઢિયો બોલ્યો, ભગવાન મને માર્ગમાં એક ગાય મળી, તે કહેવા લાગી, મારા ભર્યા આંચળ ફાટે છે, પણ દૂધ કોઈ પીતું નથી, વાછરડા ધાવતા નથી, એણે શા પાપ કર્યા હશે? મહાદેવજી બોલ્યા, પરભવમાં એ સ્ત્રી હતી, એણે ધાવતા બાળક તરછોડ્યા હતા, એ પાપથી એનું દૂધ કોઈ પીતું નથી,
તું એના દૂધથી મારી પૂજા કરજે, સૌ સારાવાના થશે. કોઢિયાએ ઘોડાની વાત પૂછી. મહાદેવજીએ કહ્યું, સાંભળ, ગયે ભવ એ વાણિયો હતો. એણે જૂઠા કાટલાથી, જૂઠા બોલથી નિર્ધન લોકોને બહુ ઠગ્યા હતા. એ પાપે એની આવી દશા થઈ છે. તું એની સવારી કરજે, એનું દુઃખ મટી જશે. કોઢિયાએ આંબાની વાત પૂછી. મહાદેવજીએ કહ્યું, પરભાવમાં એ ઘણો કંજૂસ હતો, ધન ભેગું કરવામાં સમજ્યો અને પુણ્યના નામે એક પૈસો પણ ના વાપર્યો. એ પાપે એ આંબો થયો. એના નીચે ધનના ચાર ચરુ છે. એ ધનથી તું પરબો મંડાવજે અને ભૂખ્યાને ભોજન આપજે, તેથી એનું દુઃખ દૂર થશે. કોઢિયાએ મગરની વાત પૂછી. મહાદેવજી કહે, પરભવમાં એ બ્રાહ્મણ હતો, વેદ ભણ્યો, શાસ્ત્રો ભણ્યો, જ્ઞાનનો કંઈ પાર નહીં, પણ કોઈને વિદ્યાદાન દીધું નહીં. એ એવા વિચારમાં બળતો કે જો હું કોઈને વિદ્યા શીખવીશ તો મારો કોઈ ભાવ નહીં પૂછે, મારી આવક જશે. આવું સમજનારાઓની બીજી શી દશા થાય? જા, તું મારી પ્રસાદી બિલીપત્ર એની આંખે અડાડી નમન કરાવજે, એનું દુઃખ દૂર થશે. કોઢિયો તો મહાદેવજીને નમન કરીને ચાલતો થયો. આગળ જતા તળાવ આવ્યું. ત્યાં મગરને મહાદેવજીનું બિલીપત્ર અડાડી નમન કરાવ્યું. એની બળતરા મટી ગઈ એટલે તે પોતાનું જ્ઞાન કહેવા લાગ્યો. બીજાને જ્ઞાન આપવાથી તેની સદગતિ થઈ. આગળ જતા આંબો આવ્યો. કોઢિયાએ મહાદેવજીએ કહેલી વાત કહી સંભળાવી. કોદાળી લઈ આવી, ધનના ચરુ ખોદી કાઢ્યા, ભૂખ્યા અને દુખિયાને ધન વેચી દીધું અને પરબો મંડાવી. આંબાના ફળ અમૃત જેવા મીઠા થઈ ગયા. આગળ જતા ઘોડો મળ્યો. તેને મહાદેવજીની વાત કહી સંભળાવી અને પોતે જ સવારી કરી એટલે ઘોડો પણ દુઃખમાંથી છૂટ્યો. આગળ જતા ગાય મળી. તેને પણ મહાદેવજીની વાત કહી સંભળાવી. તેનું દૂધ દોહી મહાદેવજી પર ભક્તિભાવથી ચડાવ્યું એટલે ગાય પણ દુઃખમાંથી છૂટી. કોઢિયાએ વ્રત આદર્યું. દિવસે દિવસે તેના કોઢ મટવા લાગ્યા. કારતક મહિનો આવ્યો. મહાદેવજીના કહેવા પ્રમાણે એણે વ્રત પૂરું કર્યું. મહાદેવજીની દયા થઈ. કંચનવર્ણી કાયા થઈ. રૂપ રૂપનો અંબાર ને ગુણ ગુણનો ભંડાર. ચાલતા ચાલતા તે પોતાના ગામના ગોંદરે આવ્યો. ગામના લોકો કહેવા લાગ્યા, ડોશી ડોશી, તમારો દીકરો આવ્યો. ડોશી તો રાજી થઈ ગઈ, પણ ડોશી મોતીના દાણા ક્યાંથી લાવે? ડોશીએ તો જારના દાણે છોકરાને વધાવી લીધો. આજે રાજકુમારીનું સ્વયંવર હતો. છોકરાએ ડોશીને પૂછ્યું, માં, હું સ્વયંવર જોવા જાઉં? ડોશી કહે, ના બેટા, આપણે નિર્ધન લોક, સ્વયંવર જોઈને શું કામ છે? છોકરો કહે, ના, હું તો જઈશ. છોકરો તો રાજસભામાં જઈને એક કોરે ઊભો રહ્યો. શણગારેલી હાથણી ઝૂલતી ઝૂલતી આવી અને વરમાળા છોકરાના ગળામાં આરોપી. રાજા બોલી ઉઠ્યા, હાથણી ભૂલે છે કે ચૂકે છે? હાથણી કહે, ભૂલતી નથી કે ચૂકતી નથી. આખી રાજસભા બોલી, ભગવાને ધાર્યું હોય તે ખરું. રાજાએ પોતાની કુંવરીને છોકરા સાથે પરણાવી. પહેરામણીમાં હાથી આપ્યા, ઘોડા આપ્યા, ગામને ગરાસ આપ્યા, મનગમતી પહેરામણી આપી કુંવરીને વળાવી. રાજા બનેલો છોકરો રાણીને લઈને પોતાને ગામ ગયો. રાજકુંવરીને પરણીને આવ્યો. રંકમાંથી રાજા થયો. ડોશી તો વળી પાછા ઝારના દાણા લઈને વધાવવા ગયા. ત્યાં તો દાણા મોતીના થઈ ગયા. ઘણા દિવસ વીતી ગયા. શ્રાવણ માસ આવ્યો. રાજા રાણીને કહેવા લાગ્યા, મારે મહાદેવજીનું વ્રત છે, માટે સવાશેર ઘઉંનો લોટ, સવાશેર ઘી ને સવાશેર ગોળ લઈ લાડુ કરજે. લાડુના ચાર ભાગ કરી એક ભાગ મહાદેવજીના પૂજારીને, એક ભાગ રમતા બાળકને, એક ભાગ ગાયના ગોવાળને આપજે અને એક ભાગ મારા માટે રાખજે. રાણીએ વિચાર કર્યો કે આવા સુક્કા ભટ કોઠા જેવા લાડુ તે મારા સ્વામી ખાતા હશે? એણે તો 32 શાક અને 33 પકવાન કર્યા. રાજા જમવા બેઠા. રસોઈ જોઈ રાણી ઉપર કોપ્યા. તેમણે મહાદેવજીની સ્તુતિ કરી વ્રત પૂરું કર્યું. અનાજના ચાર દાણા લઈ ચારે દિશામાં નાખ્યા અને ભૂખ્યા પેટે સૂઈ ગયા. રાત્રે સ્વપ્નમાં મહાદેવજી આવ્યા અને રાજાને કહેવા લાગ્યા, રાજા,
ઊંઘે છે કે જાગે છે? રાજા કહે, જાગું છું ભગવાન. મહાદેવજી બોલ્યા, તારી રાણીને દેશવટો દે. રાજા કહે, જેવી આજ્ઞા. સવાર થયું. રાજાએ પ્રધાનને કહ્યું, રાણીને દેશવટો આપો. પ્રધાન રાણીને કાળા લુગડા પહેરાવી કાળા ઘોડા ઉપર બેસાડીને ઘોર વનવગડામાં મૂકી આવ્યો. રાણી તો રખડતા રખડતા એક ગામમાં આવી. તેણે ત્યાં એક ગાંચણનું ઘર જોયું. રાણી ગાંચણને કહેવા લાગી, બહેન, કોઈ પેટવરાણીએ માણસ રાખશો? ગાંચણને દયા આવી એટલે કહેવા લાગી, હા બહેન, આવી તો ભલે આવી, પેટવરાણીએ માણસ ક્યાંથી? ગાંચણના તો તેલના કુલ્લા ઢળી ગયા અને ગાંચી માંદો પડ્યો. ગાંચણ રાણીને કહેવા લાગી, બહેન, તારા આવ્યાથી મારું ખોટું થયું, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી ચાલી નીકળી. જતા જતા એક ડોશી દીઠી. રાણી ડોશીને કહેવા લાગી, માં માં, કોઈ પેટવરાણીએ માણસ રાખશો? ડોશી કહે, હા બહેન, આવી તો ભલે આવી, પેટવરાણીએ માણસ ક્યાંથી? ડોશી માની તો પૂણિયો ઉડી ગઈ અને ડોશી માંદી પડી. ડોશી કહેવા લાગી, બહેન, તારા આવવાથી મારું ખોટું થયું, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી ચાલવા લાગી. જતા જતા એક માલણના ઘર પાસે આવી. રાણી માલણને કહેવા લાગી, બહેન, કોઈ પેટવરાણીએ માણસ રાખશો? તો માલણ કહે, હા બહેન, આવી તો ભલે આવી, પેટવરાણીએ માણસ ક્યાંથી? માલણને તો નિત્ય સવામણ ફૂલ ઉતરતા હતા. તેના પાછળ ફૂલ ઉતરવા લાગ્યા. માલણે કહ્યું, બહેન, તારા આવવાથી મારું ખોટું થયું, માટે અહીંથી જા. રાણી ત્યાંથી પણ ચાલવા લાગી. જતા જતા એક સરોવરની પાળે ગઈ અને પાણીયારીઓને કહેવા લાગી, બહેનો, કોઈ પેટવરાણીએ માણસ રાખશો? પાણીયારીઓએ કહ્યું, હા બહેન, આવી તો ભલે આવી, પેટવરાણીએ માણસ ક્યાંથી? ત્યાં તો સરોવર સુકાઈ ગયું અને પાણીયારીઓ માંદી પડી. પાણીયારીઓ કહે, બહેન, તારા આવવાથી અમારું ખોટું થયું, માટે તું અહીંથી જા. રાણી ત્યાંથી પણ ચાલી નીકળી. જતા જતા વાટમાં એક બાવાની મઢી આવી. રાણી તો મઢીમાં રહી ગઈ. બાવો બાર ઘર ફરતો ને બાર શેર આટો લાવતો. આજે તે બાર ગામ ફર્યો તોય પાછળ આટો ના મળ્યો. બાવો મઢીમાં આવ્યો. મઢીનું બારણું બંધ જોઈ કહેવા લાગ્યો, મારી મઢીમાં કોણ છે? મોટી હોઈશ તો માં કહીશ, નાની હોઈશ તો બહેન કહીશ, એથી એ નાની હોઈશ તો દીકરી કહીશ, બારણું ઉઘાડ. રાણીએ ધ્રુજતા ધ્રુજતા મઢીનું બારણું ઉઘાડ્યું. બાવો કહે, તું બીશ નહીં, આપણે બાપ દીકરી થઈને રહીશું. બીજો દિવસ થયો. બાપ દીકરી સાથે જમવા બેઠા. દીકરીના ભાણામાં તો ભોજનના જીવડા થઈ ગયા. બાવો કહે, દીકરી, પુસ્તક લાવો, પોથી લાવો, ખડીઓ લાવો, કલમ લાવો, તારા ભાગ્યની રેખાઓ જોઉં. દીકરી લેવા ગઈ પણ પુસ્તક પોથી જડતા નથી, ખડીઓ કલમ જડતા નથી. લેવા જાય છે તો કાન ખજૂરાને વીછી કરડવા આવે છે. ત્યારે બાવો જાતે પુસ્તક પોથી અને ખડીઓ કલમ લઈ આવ્યો. પહેલું પુસ્તક બ્રહ્માનું જોયું, બીજું પુસ્તક મહાદેવજીનું જોયું. બાવો કહે, દીકરી, તમે મહાદેવજીનું વ્રત વખોડ્યું છે, માટે મહાદેવજીનું વ્રત કરો. દીકરી કહે, બાપુ, એ વ્રત શી રીતે થાય? બાવો કહે, સરોવરની પાળે જઈ છોકરીઓને પૂછો. દીકરી સરોવરની પાળે ગઈ. છોકરીઓને પૂછવા લાગી, બહેન, તમે શાના વ્રત કરો છો? છોકરીઓ કહે, અમે મહાદેવજીના વ્રત કરીએ છીએ. રાણી કહે, એ વ્રત મને આપો ને. બહેન, તારાથી થશે નહીં, કરાશે નહીં. કરાશે તોય કરીશ, નહીં કરાય તોય કરીશ. છોકરીઓ કહે, દિવાસાનો દિવસ આવે ત્યારે દોરાને છેડે ચાર ગાંઠો વાળી પીળા પસ્ટે દોરો બાંધવો, મહાદેવજીની વાત સાંભળવી, મહાદેવજીનો દીવો કરવો, મહાદેવજીના દર્શન કરવા, વાત ના સાંભળી હોય તો ઉપવાસ કરવો, દીવો ન કર્યો હોય તો લુખ્ખું ખાવું, અને દર્શન ના કર્યા હોય તો ભય પર સૂઈ રહેવું. કારતક માસ આવે, અજવાળ્યું પખવાડ્યું આવે ત્યારે સવાશેર ઘઉંનો લોટ, સવાશેર ઘી અને સવાશેર ગોળ લેજે, ચોળી મોળી લાડુ કરજે, તેમાંથી એક ભાગ મહાદેવજીની મઢીમાં મોકલજે, બીજો હસતા રમતા બાળકોને આપજે, ત્રીજો ભાગ ગાયોના ગોવાળને આપજે,
ચોથા ભાગનો ભૂકો કરી કીડિયારું પૂરજે, એથી વધે તો ભયમાં ભંડારજે, રાત દેખાડીશ નહીં એ પ્રમાણે વ્રત કરજે. રાણી વ્રત લઈને ચાલી. એક વરસ કર્યા, બે વરસ કર્યા, ત્યાં તો મહાદેવજી રાજાના સ્વપ્નમાં આવીને બોલ્યા, રાજા જાગે છે કે ઊંઘે છે? રાજા કહે, ના રે પ્રભુ, જાગું છું. રાણીને દેશવટો દીધો હતો, તેને પાછી લઈ આવ. રાજા કહે, હવે ક્યાંથી લાવું? કોયલ જેવું માણસ હતું, વાઘે માર્યું કે વરુએ માર્યું, હવે ક્યાંથી હોય? મહાદેવજી કહે, વાઘે નથી માર્યું, વરુએ નથી માર્યું, જે વાટે ગઈ છે તે વાટે જા. રાજા ત્યાંથી ચાલી નીકળ્યો. વાટે જતાં ઘાંચણનું ઘર આવ્યું. રાજા કહે, બહેન, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ઘાંચણ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી ચાલ્યો જાય છે. ડોશીને ઘરે ગયો અને પૂછ્યું, માં, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? ડોશી કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા આગળ ચાલ્યો. માલણને ઘરે ગયો, બહેન, અહીંયા કોઈ રાજાની રાણી આવી હતી? માલણ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ત્યાંથી ચાલ્યો જાય છે. સરોવરની પાળે ગયો. રાજાએ પૂછ્યું, અહીં કોઈ રાણી આવી હતી? પાણિયારીઓ કહે, રાણી જેવા રૂપ હતા પણ રાણી જેવા લક્ષણ ન હતા. રાજા ફરતો ફરતો પેલી મઢી પાસે ગયો. રાજાને વિચાર થયો કે કોઈ કકડો રોટલો આપે તો ખાઈ પીને પાછો જાઉં. ત્યાં કોઈ છોકરીએ વ્રત ઉજવ્યું હતું, તેથી એક લાડવો મઢીમાં આપ્યો હતો. આ લાડવો બાવાએ રાજાને ખાવા આપ્યો. લાડવો રાજાએ ખાધો, રંકે ખાધો, હાથીએ ખાધો, ઘોડાએ ખાધો, તોય એ લાડવો એકનો એક. પીવા માટે પાણીનો લોટો આપ્યો. રાજાએ પાણી પીધું, તોય એ લોટો ભર્યો ને ભર્યો. રાજાને નવાઈ લાગી. તેને મનમાં થયું કે આ મઢીમાં કોઈ સતી હશે, ચાલો દર્શન કરીને જઈએ. એમ વિચારી રાજા મઢીમાં ગયા. રાજાએ રાણીને ઓળખ્યા. રાણી બાવાને કહેવા લાગી, બાપુ, સાસરિયાના તેડા આવ્યા. બાવો કહે, દીકરી, દીકરી સાસરિયે શોભે અને હાથી રજવાડે શોભે. રાણી કહે, બાપુ, તમને દુઃખ પડે તો હું શી રીતે જાણું? બાવાએ ફૂલનો દડો આપ્યો, ઘીનો દીવો આપ્યો ને કહ્યું, દીકરી, જો દીવો ઠરી જાય, ફૂલનો દડો કરમાઈ જાય તો જાણજે કે તારા બાપુને દુઃખ પડ્યા. રાજા અને રાણી અડધી વાટે ગયા. ત્યાં તો ઘીનો દીવો ઠરી ગયો અને ફૂલનો દડો કરમાઈ ગયો. રાણી કહે, રાજા રે રાજા, વેલ પાછી વાળો, મારા પિતાને દુઃખ આવ્યા. રાજાએ વેલને પાછી વાળી. મઢીમાં જઈને જુએ છે તો બાવુ માથું બાંધીને સૂઈ રહ્યો હતો. રાણીએ કહ્યું, બાપુ, તમને શું થયું? બેટી, મને કંઈ નથી થયું, હું તો તમારું પારખું જોતો હતો. બાવાએ બીજી વાર દીકરીને 1,25,000 ગવારો અને 1 અમીનો કુંપો આપીને કહ્યું, દીકરી, જ્યાં બાળતા આવ્યા ત્યાં ઠારતા જજો. ત્યાંથી રાણી ચાલ્યા જાય છે. સરોવરની પાળે આવ્યા. સરોવર સુકાઈ ગયું હતું, તે લહેરો લેવા માંડ્યું. પાણિયારીઓ રાજી થઈ ગઈ. પાણિયારીઓ કહે, બહેન, એક ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ, તારે આવે અમારું સારું થયું. એક રાંડ આવી હતી, તે બાળતી ગઈ, ઝાડતી ગઈ. રાંડ ના કહેશો, ભાંડ ના કહેશો, પહેલાં હું જ હતી, પહેલાં મહાદેવજી રૂઠ્યા હતા અને હવે રીઝ્યા છે. ત્યાંથી ચાલતા જાય છે. ઘાંચણને ઘેર આવ્યા. ઘાંચણના તેલના કુલ્લા ભરાઈ ગયા. ઘાંચી સાજો થયો ત્યારે ઘાંચણ કહે, બહેન, એક ઘડી બેસતી હોય તો 2 ઘડી બેસ, તારે આવે મારું સારું થયું. ત્યાંથી ચાલ્યા જાય છે. ગામને ગોંધરે આવ્યા. રાણીએ કહ્યું, આખું ગામ જમાડો. રાજાએ આખું ગામ જમાડ્યું. પછી રાણીને એકાટ કરવા બોલ્યા. રાણી કહે, મારે હજી મહાદેવજીની વાત કહેવાની છે. બધા જમીને ઉઠ્યા. વાત કોને કહેવી? વાત ભૂખ્યા માણસને જ કહેવાય. રાજા કહે, આખું ગામ જમાડ્યું, હવે કોણ ભૂખ્યું હશે? રાજાએ ગામમાં ઢંઢેરો પીટાવ્યો. એક કુંભારના ઘરમાં સાસુ વહુને લડાઈ થઈ હતી. ડોશી ભૂખી હતી. રાજાએ પ્રધાનને તેડવા મોકલ્યો. ડોશી કહે, બાપ, જમના તેડા આવજો, રાજાના તેડા ના આવજો. પ્રધાન કહે, ડોશી, તમને મારવા નથી, ઝૂડવા નથી, વાત સંભળાવી છે. ડોશી કહે, કાને બહેરી છું, આંખે આંધળી છું, પગે લૂલી છું,
કેળે અપંગ છું, શી રીતે આવું? પ્રધાને આવીને રાજાને કહ્યું. રાજાએ પ્રધાનને વેલ લઈને મોકલ્યો. પ્રધાન ડોસીને વેલમાં બેસાડીને લાવ્યા. ડોસી બેઠા પાટલે, રાણી બેઠા ખાટલે. રાજા કહે ડોસીમાં, સાંભળો તો એ મહાદેવજી કહેજો, ના સાંભળો તો એ મહાદેવજી કહેજો. રાણીએ વાત કહેવા માંડી. પહેલા હુંકારે ડોસીને કાન આવ્યા, બીજા હુંકારે આંખો આવી, ત્રીજા હુંકારે પગ આવ્યા, ચોથા હુંકારે કમર આવી અને પાંચમે હુંકારે ડોસી ટગુ મગુ થઈ. ડોસીને દીકરો કહેવા લાગ્યો, માં આવું રૂડું કોણે કર્યું? માં કહે, મને મહાદેવજીની વાત સાંભળે આવા ફળ મળ્યા, તો આ વ્રત કરે કેવા ફળ મળતા હશે. એક વેળા રાણી એકાટ કરવા બેઠી ત્યારે પડોશણ દેવતા લેવા આવી. રાણી કહે, હું એકાટ કરવા બેઠી છું, દેવતા શી રીતે આપો? પડોશણે મેળું માર્યું, મત્સરની ભરેલી, અભિમાનની ભરેલી, તારે તો જાણે દીકરો પાણામાં પગનો અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકડા છે ને. રાણી કહે, બહેન તું એમાં મહેણા શાની મારે છે? દીકરા યોગ્ય થઈશું ત્યારે દીકરો પણ થશે. રાણી એકાટ કરીને જુએ છે તો દીકરો સૂતા સૂતા પાણામાં અંગૂઠો ધાવે છે અને હાથે સોનાના સાંકડા છે. દીકરો કહેવા લાગ્યો, માં મારે મહાદેવજીનું વ્રત છે. ના બેટા, આપણાથી વ્રત થાય નહીં, થાય તોય કરીશ, નહીં થાય તોય કરીશ. સોમવાર આવે છે ને, છોકરો એકવાર ધાવીને રહે છે. એક ગામમાં રાજા મરી ગયેલો હતો એટલે પ્રજાએ નવો રાજા શોધવા ઉત્સવ રચ્યો હતો. છોકરો કહે, માં હું જોવા જાઉં. ના બેટા, આપણે શું જોવું છે? તોય છોકરો ભાખડીએ ચાલીને ગયો. છોકરો રાજસભામાં બેઠો છે. ગામ લોકોએ હાથણી શણગારી, હાથણી ઝૂલતી ઝૂલતી ગઈ અને છોકરાને ફૂલમાળા આરોપી. ગામના લોકોએ છોકરાને ઝાંપાની બહાર કાઢી મૂક્યો. હાથણી ફરી શણગારી ને હાથણીએ ફરીથી પણ પેલા છોકરાને જ ફૂલમાળા આરોપી. ગામના લોકો કહેવા લાગ્યા, હાથણી ભૂલે છે કે ચૂકે છે? એ ગંદુ ગોબરું છોકરું રાજ્ય શું કરશે? હાથણી કહે, એ છોકરું કરશે એવું કોઈ નહીં કરે. છોકરાને તો ધામધૂમથી રાજગાદી ઉપર બેસાડ્યો. ચકલાને ચણ, કીડીને કણ, હાથીને મણ, જય ભોળાનાથ, ઝાલો હાથ, રાજા રાણીને જેવા વ્રત ફળ્યા એવા અમને ફળજો. જય મહાદેવજી.